હવે અહીંયા ચાર આ છે એ ભેગા આવેલા છે બરાબર છે, તો સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરતી જવાની. સૌથી પહેલા છે 4 + 12, એ એમના એમ રાખવાના. અહીંયા બે નિશાની ભેગી થઈ જાય તો નિશાનીને છૂટી કરવાની, પ્લસ માઇનસ માઇનસ 7, ફરી પાછા પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ 8. હવે 4 + 12 નો સરવાળો કરો એટલે કેટલા આવશે, 16. પાછળના માઇનસ 7 એમને માઇનસ 8 એમને, બરાબર છે. આ બે પદનો આપણે સરવાળો કર્યો, ફરી પાછું 16માંથી 7 જશે તો કેટલા વધશે, 9. પાછળના માઇનસ 8 એમના એમ, 9માંથી 8 ગયા એટલે કેટલો જવાબ આવી ગયો, 1. એના પછીના પ્રશ્નની અંદર ફરી પાછા 4567 એમના એમ રાખવાના, પ્લસ માઇનસ માઇનસ 6234, પ્લસ 76 એમના એમ, ફરી પાછા પ્લસ માઇનસ માઇનસ 345, પાછળના પ્લસ 74 એમના એમ. હવે વધુ રકમ છે એટલે આપણે શું કરશું, પ્લસવાળી બધી સંખ્યા ભેગી કરી નાખશું એટલે 4567 પ્લસ 76 પ્લસ 74 અને માઇનસવાળી સંખ્યાને પાછળ જવા દેશું એટલે માઇનસ 6234 માઇનસ 345. હવે જુઓ આ ત્રણે ત્રણ સંખ્યા પ્લસ છે અને આ બંને સંખ્યા માઇનસ છે, બરાબર. આ ત્રણે ત્રણ સંખ્યા પ્લસ છે એટલે ત્રણેયનો સરવાળો કરવાનો થશે, ત્રણેયનો સરવાળો કરશો એટલે કેટલું આવશે, તો કે 4717. અને આ બંને સંખ્યામાં તો કે માઇનસ છે અને માઇનસ છે, તો માઇનસ માઇનસ શું થાય, પ્લસ થાય, એટલે આ બંને સંખ્યાનો પણ શું કરવાનો આવશે, સરવાળો કરવાનો આવશે. એ બંને સંખ્યાનો સરવાળો કરો એટલે જવાબ શું આવે, 6579, બરાબર છે. હવે જુઓ આ સંખ્યાને માઇનસની નિશાની, આ સંખ્યાને માઇનસની નિશાની, એટલે માઇનસ માઇનસ આપણે પ્લસ કરીને જવાબ લખો. હવે બેમાંથી મોટું પદ કયું છે, તો કે આ, અને એ પદને નિશાની કઈ છે, તો કે માઇનસની, એટલે અહીંયા નિશાની કઈ આવશે, માઇનસની આવશે. આપણે જે પ્રક્રિયા કરી છીએ એ જ જવાબની અંદર નિશાની આવે એવું જરૂરી ન હોય, બરાબર છે. નિશાની ઉપરથી પહેલા નક્કી કરવાનું કે શું કરવાનું છે, પછી જે મોટા પદની નિશાની હોય એ નિશાની મૂકવાની. હવે અહીંયા માઇનસ નિશાની જ છે એટલે બાદબાકી જ કરવાની છે, તો 6579 માંથી 4717 બાદ કરો એટલે કેટલો જવાબ આવે, તો કે 1862. ફરી પાછું એમ જ મોટા પદની નિશાની.